ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના દિવસો નજીક આવી ગયા છે. સ્વાભાવિક છે, વોટિંગના દિવસો પણ નક્કી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા વાઇઝ દરેક વિધાનસભામાં શું તૈયારી છે, એમને કંઈ ખૂટે છે કે કેમ, એમને કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ મદદની જરૂર છે કે કેમ, કોઈ સમાજના આગેવાનને મોકલવાની જરૂર છે કે કેમ, આવા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. અને ત્યારે અમે સાથે સાથ વિધાનસભાના ઇન્ચાર્જો સાથે અહીં અમે અડધો કલાકની મિટિંગ કરી છે. એમાં એમની પાસેથી દરેક વિધાનસભાની સ્થિતિ પણ જાણી છે, અને એમાં જો કોઈ જીતવા માટેની કોઈ મુશ્કેલી હોય તો એ પણ એમને પૂછી છે. મને આનંદ છે કે સાથે સાત સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ વખતે અહીંયા જીતી રહ્યા છે, એના માટે હું એના સંગઠનને તો અભિનંદન આપું જ છું, પણ સાથે મતદાતા ભાઈ બહેનોને પણ એમનો અભિનંદન સાથે આભાર માનું છું કે એમણે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ રાખ્યો છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં જે વિશ્વાસ રાખ્યો છે, એમના પ્રત્યે જે પ્રેમ છે એમનો, એ આજે અહીં દેખાઈ રહ્યો છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો ભાવનગર જિલ્લામાં અને શહેરમાં આ બધી જ જીતવાના છે. અમે કોઈની નબળાઈ ઉપર જીતવામાં માનતા નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે તાકાત છે, જે નિષ્ઠા છે, પાર્ટી પ્રત્યે જે વફાદારી છે, અને સત્તા પ્રાપ્ત કરીને વર્ષો સુધી 27 વર્ષથી સેવાને માધ્યમ બનાવીને લોકોની જે સેવા કરી છે, આ સત્તાના માધ્યમથી સેવા કરવાને કારણે જ એન્ટી ઇન્કમ્બન્સી બી લાગતી નથી, અને એના જ કારણે આ ભવ્ય વિજય અમને મળી રહ્યો છે. એટલે કોઈની નબળાઈ સાથે અમને કોઈ સંબંધ નથી. અમારી સ્ટ્રેટેજી અલગ હોય છે, અમારી કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, અમે લોકો સાથે જોડાયેલા છીએ, લોકોનો વિશ્વાસ સંપાદન કરીએ છીએ અને એને મતમાં પરિવર્તિત કરીએ છીએ અને જીત મેળવતા હોઈએ છીએ. આ વખતે પણ આ જીત અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનોએ મતદાતા ભાઈ બહેન સાથે કરેલો જે સંપર્ક, એમની સાથે જે ઊભા રહીને એમના સુખ દુઃખમાં જે ઊભા રહ્યા છે, એના કારણે અમને એ મતદાનમાં પરિવર્તિત થવાનું છે. કોઈ સમાજ આ વખતે નારાજ નથી. પાટીદાર સમાજના સૌ આગેવાનો અને ભાઈ બહેનો એ એક સાથે નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવામાં લાગેલા છે. અમારા જે ઉમેદવારો છે, મને લાગે છે કે પાટીદાર સમાજના પણ બધા જ ઉમેદવારો એ આ વખતે જીતવાની શક્યતાઓ આખા રાજ્યની અંદર છે. એટલા માટે આવી કોઈ લાગણી કોઈના કોઈ પણ સમાજમાં નથી, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. ધન્યવાદ.